गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 12 हेरोनू सूत्रनी चर्चा करी थी अने एमां आपणे हेरोनू सूत्र जोयुं हतुं के त्रिकोणनुं क्षेत्रफळ शोधवा माटे हेरोना सूत्रनो आपणे कई रीते उपयोग करी तो अंडर रूटनी अंदर एस काउंसमां एस माइनस ए एस माइनस बी अने एस माइनस सी एमां ए बी सी ए त्रिकोणनी त्रणेय बाजुओ हती अने एस ए त्रिकोणनी अर्ध परिमिती हती। જે 12.1 આપણે હકાયું હતું અને 12.1 માં આપણે છેલ્લે પૂરું કરી અને છેલ્લે આપણે જે પાછળનું હતું 12.2 ને એ બધું તે અત્યારે આપણા કોર્સમાં છે નહીં। હવે આપણે અહીંયાથી ચેપ્ટર નંબર 1 આપણે ચાલુ કરશું। હવે ચેપ્ટર પૂછ્યું હોય ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, તો તમને ખબર છે સંખ્યા પદ્ધતિ તમે એટલે તમે સમય સંખ્યાઓ ને સંખ્યા રેખાઓ ને આ બધું તમે આગળના ધોરણમાં 8મા ધોરણમાં 7મા ધોરણમાં એ બધું ભણી જ ગયા છો। એ વસ્તુ આપણે ફરીવાર અત્યારે થોડુંક રિપીટ કરી લઈશું, પછી આપણે આગળની ચર્ચા કરીશું। તો તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની હાજરી પુરાવી અને કોમેન્ટ કરી દે। સર હવે આપણે આજે પહેલા જોશું પ્રાકૃતિક સંખ્યાઓ, આપણે આગળ ભણી જ ગયા પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય। પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે નેચરલ સંખ્યાઓ કહેવાય। પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે દર્શાવાય, કેને વડે દર્શાવાય, પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે। અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંકો બધા લેવાના, કેવા પૂર્ણાંકો, ધન પણ ઝીરો લેવાના નહીં, એટલે પ્રાકૃતિક સંખ્યા એન નો ગણ કેટલો હોય તો 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી, ક્યાંય સુધી રહેલી હોય પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત સુધી હોય, એટલે કે 1 થી ચાલુ કરી અને 2, 3, 4, 5 લાખ કરોડ અબજ ગમે ત્યાં સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ આવી શકે છે। ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ, ફક્ત પૂર્ણ સંખ્યાઓ એવી, એમાં આપણે સમય સંખ્યા કે અસમય સંખ્યાને આપણે જોડી શકીએ નહીં, એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3 થી અનંત સુધી આવે। પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા 1 છે। સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કહેતો કેટલી, 1 છે, અને સૌથી મોટી સંખ્યા અનંત છે, એટલે કે મળે નહીં, અનંત સુધી છે। હવે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કેટલી કહેવાય, 1, અને મોટી સંખ્યા અનંત સુધી છે, એટલે કે મોટી સંખ્યા આપણને મળે નહીં। પછી આપણે હવે આપણે બીજા વાત કરી તો પ્રાકૃતિક સંખ્યા પછી બીજા નંબરની સંખ્યા આપણે આવે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ જેને ડબલ્યુ વડે દર્શાવાય છે, દર્શાવવામાં આવે છે। પૂર્ણ એટલે કે વોલ નંબર, સંખ્યા એટલે કે નંબર, વોલ એટલે કે 0 થી ચાલુ કરવાનું, પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે, ડબલ્યુ વડે, પ્રાકૃતિક સંખ્યાને એન વડે। તો એના અંદર કેટલી સંખ્યાનો સમાવેશ થાય, તો આ પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે 0 એડ કરી દો એટલે પૂર્ણ સંખ્યાઓ બની ગઈ। પ્રાકૃતિક સંખ્યાની અંદર કેટલા એડ કરવાના, 0, 1, 2, 3, 4 અનંત સુધી, ક્યાં સુધી તમે પહેલા જાઓ છો,
એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં એક ઝીરો એડ કરી દો પ્રાકૃતિક સંખ્યાઓમાં, એટલે એ પૂર્ણ સંખ્યાઓ બની જાય. તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ થઈ? તમને ખબર છે સૌથી નાની સંખ્યા ઝીરો છે, અને સૌથી મોટી સંખ્યા પણ આમાં પણ અનંત સુધી મળે નહીં. અનંત સુધી એટલે પેટી ખબર આટલી વસ્તુની. સૌથી પહેલા આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવે. પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર થી અનંત સુધી. સૌથી નાની સંખ્યા એવા એક કહેવાય, સૌથી મોટી સંખ્યા આપણને મળે નહીં. પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા જેને આપણે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો ઉમેરી દો એટલે એ પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. પૂર્ણ સંખ્યા સૌથી નાની નાની સંખ્યા ઝીરો, અને સૌથી મોટી સંખ્યા મળે નહીં. હવે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પેલા આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા, પછી જોયું પૂર્ણ સંખ્યા, હવે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવાય? ડબલ્યુ વડે. પૂર્ણાંક સંખ્યાઓને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, સોરી ડબલ્યુ નહીં, ઝેડ વડે. ડબલ્યુ તો આપણે પૂર્ણ સંખ્યા વડે દર્શાવ, પૂર્ણાંક સંખ્યાઓને કેના વડે? ઝેડ વડે દર્શાવવામાં આવે છે. અને પૂર્ણાંક સંખ્યામાં કેનો સમાવેશ થાય? તો ધન છે, ઋણ છે, ઝીરો છે, એવી બધી સંખ્યાઓ લઈ લેવાની. પરંતુ કેવી સંખ્યાઓ? તો જેમાં છેદ ન હોય, એટલે કે નીચે છેદ વગરની એકદમ આપણે ક્લિયર, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. એમાં આનંદ સુધી માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ, અપ ટુ ક્યાં સુધી. આમાં સૌથી નાની સંખ્યા તમને ન મળે અને સૌથી મોટી સંખ્યા ન મળે. બે સંખ્યા ક્યાં સુધી છે? અનંત સુધી રહેલી છે. એટલે આના અંદર તમને સૌથી નાની સંખ્યા પણ ના મળે અને સૌથી મોટી સંખ્યા પણ મળે નહીં. પડી ખબર આટલી વસ્તુની આપણે ખાસ નોંધ લેશું. સૌથી પહેલું શું જોયું આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એક, બે, ત્રણ, ચાર થી પાંચ, છ, સાત, અનંત સુધી. અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાના નાની સંખ્યા એક અને સૌથી મોટી સંખ્યા આપણને મળે નહીં, અનંત સુધી. પછી આપણે વાત કરી પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં જેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો ઝીરો, એક, બે, ત્રણ, ચાર થી અનંત સુધી. અને સૌથી નાની સંખ્યા કઈ પૂર્ણ સંખ્યાઓમાં? ઝીરો. હવે પછી આપણે વાત કરી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા જેને આપણે ઝેડ વડે દર્શાવવામાં આવે છે, જેને ઇન્ટીગ્રલ એટલે કે બધી પૂર્ણાંક સંખ્યાઓ જે પૂર્ણ હોય તેવી, આવી રીતના ન આવે પાંચના છેદમાં ત્રણ, તો આ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે નહીં. પૂર્ણાંક સંખ્યા એટલે જે પૂર્ણ હોવી જોઈએ. આ બધી પૂર્ણ સંખ્યા કહેવાય. આ છ ના છેદમાં બે, આ પૂર્ણ સંખ્યા કહેવાય. કેમ? તો બે નો બે વડે ભાગ આલે, બે એકા બે ને બે તરી છ, એટલે આનો જવાબ કેટલો આવે? ત્રણ. જે ત્રણ છે એ પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જે છેદમાં ને અંશમાં બે રીતે આપેલી હોય એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, કે પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. પૂર્ણ સંખ્યામાં અપ ટુ એટલે કે માઇનસમાં અનંત સુધી, ઝીરો અને એકમાં પણ એક, બે, ત્રણ, ચાર થી અનંત સુધી રહેલી છે. એટલે પૂર્ણ સંખ્યામાં આવી રીતે સંખ્યાઓ સમાવેશ થાય. હવે આપણે આગળ જોશું પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને હવે આપણે જોશું સમય સંખ્યાઓ. તો તે પહેલા તમે આટલું લખી લ્યો અને પછી આપણે સમય સંખ્યાઓની ચર્ચા કરી. એટલે આટલું લખી લ્યો તમે.
ચાલ હવે આપણે આગળ જોઈ સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ કોને કહેવાય કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય અને જેમાં ક્યુ છે એ શૂન્યતા સંખ્યા હોય સંખ્યા હોય એટલે કે જ્યાં પી અને ક્યુ બે પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા માંથી ગમે તે સંખ્યા હોય અને ક્યુ રહી હોય શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કઈ પણ સંખ્યા હોય શૂન્ય એક હોવો જોઈએ નહીં શૂન્યતર હોય તથા સંખ્યા આર તથા સંખ્યા આર ને શું કહેવાય પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર ને સમય સંખ્યા વડે દર્શાવાય છે મારી ખબર શું કહે છે કે સમય સંખ્યામાં જ્યાં પી અને ક્યુ બે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે અને ક્યુ એ શૂન્યતર સંખ્યા હોય શૂન્યતર સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો કેમાંથી પૂર્ણાંક સંખ્યામાંથી માઇનસમાં ગમે તે હોય પ્લસમાં ગમે તે હોય પણ શૂન્ય એક હોવો જોઈએ નહીં તો આ સંખ્યાને આરને આપણે એટલે કે એ સંખ્યા આરને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યા વડે દર્શાવ્યા વડે સમય સંખ્યા વડે દર્શાવાય છે તો તે સંખ્યાને આરને સમય સંખ્યા કહે છે વડે દર્શાવે સમય સંખ્યા કહે છે જેને આપણે ક્યુ ને સમય સંખ્યાને સંખ્યાને ક્યુ વડે દર્શાવાય છે કેના વડે દર્શાવાય ક્યુ વડે કેપિટલમાં ક્યુ વડે આપણે સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે એટલે ટૂંકમાં એમ કહેવા માંગે કે પી ગમે તે સંખ્યા હોય પૂર્ણ સંખ્યામાંથી પી ગમે તે હોય ક્યુ ગમે તે હોય પરંતુ શૂન્ય હોવો જોઈએ નહીં એટલે કે નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો સિવાયનો ગમે તે સંખ્યા હોય તો આ સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ સમય સંખ્યામાં આ બધી સંખ્યાનો સમાવેશ થાય પાંચ નવના છેદમાં પાંચ આઠના છેદમાં બે ત્રણના છેદમાં ચાર આ બધી સંખ્યાને કહી શકીએ કે ભાઈ સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ કે જેના અંદર આપણે એમાંથી બીજી સંખ્યા થઈ શકે એટલે કે એ સંખ્યા કે જે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય અને ક્યુ હોય શૂન્ય સિવાયનો કોઈ પણ સંખ્યા હોઈ શકે શૂન્ય એક હોવું જોઈએ નહીં એટલે કે આવી રીતના હોય આ ત્રણ તો આ એક સમય સંખ્યા જ કહેવાય કેમ તો ત્રણ નીચે કહીને હોય તો એક તો હોય જ તો એક સમય સંખ્યામાં સમાવેશ થયું આ આઠ આઠ એ સમય સંખ્યા કે નીચે કહીને હોય તો એક તો હોય જ માઇનસ આઠ એ સમય સંખ્યા કહેવાય નીચે આવી રીતના હોય નવના છેદમાં બે તો આ પણ એક સમય સંખ્યા થઈ રેડી એટલે સમય સંખ્યા આવી રીતના હોય ઝીરો પોઈન્ટ પંદર એક પોઈન્ટ આઠ દશાંશ સ્વરૂપમાં પણ હોય સમય સંખ્યા દશાંશ સ્વરૂપમાં પણ હોઈ શકે એટલે કે સમય સંખ્યા દશાંશ સ્વરૂપમાં શાંત અથવા અનંત આવૃત મળે શાંત અથવા અનંત આવૃત એટલે કે આવી રીતના હોય સોના છેદમાં ત્રણ સોના છેદમાં ત્રણ કરો એટલે આવી રીતના જવાબ આવે છે તેત્રીસ પોઈન્ટ
તો આને આમ લખી શકાય 33 પોઈન્ટ, આ ત્રણ આગળ ન લખો, એક વાર ત્રણ લખી માથે ડેશ કરી નાખો, એનો મતલબ શું થયો કે પાછળ ત્રણ ત્રણ સુધી આવેલું આવે છે. તો આ સ્થાન દશાંત સમય સંખ્યા કહેવાય. સ્થાન એટલે કે પાછળ ત્રણ જ આવે છે, એના પાછળ બીજો એક અંક આવતો નથી, એટલે કે સ્થાન દશાંત સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. આવી રીતના હોય બે ના છેદમાં ત્રણ તો એ પણ સમય સંખ્યા કહેવાય. કેમ? તો બે ના છેદમાં ત્રણ ને તમે હવે ભાગ પાડો 0.66666 હોય તો આવી રીતના આને લખી શકાય 0.66 નો 6, એટલે આ સંખ્યા કઈ છે? સ્થાન દશાંત સમય સંખ્યા થઈ, એટલે કે દશાંશમાં આવે છે, 0 પોઈન્ટમાં આવે છે. તો એ કહ્યું કે સાત દશાંશ અને અથવા અનંત આવૃત, અનંત અનાવૃત નહીં, અનંત આવૃત. અને કેવી કહેવાય? અનંત આવૃત્તિ. આવૃત એટલે કે અનંત સુધી છે, 0.66 સુધી હાલ્યું જાય, પણ આવૃત એટલે કે નક્કી છે કે પાછળ બધે પાછળ છ જ આવે છે, એ નક્કી છે. એ ખબર ના, એવું નક્કી નથી કે એક પાછળ છ આવે, એક પાછળ પાંચ આવે, એક પાછળ ત્રણ આવે, એવું નક્કી છે કે પાછળ છ છ છ એ રીતના આવ્યું જાવ. એટલા માટે આને કેવી કહેવાય? સ્થાન દશાંશ આવૃત સંખ્યા અથવા તો અનંત આવૃત સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પહેલી ખબર, સમય સંખ્યા કોને કહેવાય? તો જ્યાં પી અને ક્યુ પૂર્ણ સંખ્યા હોય, એટલે કે પી ના છેદમાં ક્યુ, આવી રીતે આપણે લખી શકીએ સંખ્યાને. આ 0.66 એને હું આવી રીતે લખી શકું જે આવે કોઈ બે ના છેદમાં થાય, એટલે આવી રીતના હોય 10.5 હોય તો હું આવી રીતના લખી શકું 10.5 ને 105 ના છેદમાં 10, એટલે આ પી થયો અને આ આપણો ક્યુ થયો. એટલે કે પી અને ક્યુ બે પૂર્ણ સંખ્યાઓ, જો આપણા પી અને ક્યુ પૂર્ણ સંખ્યા જોઈશે. પૂર્ણ સંખ્યા એટલે તમને ખબર છે, કોઈ પણ સંખ્યા તમે લખો એ પૂર્ણ સંખ્યા થાય, એક એક સંખ્યા લખો તો એ પૂર્ણ સંખ્યા થાય. અને ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં, કારણ ક્યુ શૂન્ય હોય તો એનો જવાબ મળે નહીં. તો એ વસ્તુ કેવી છે જે અવ્યાખ્યાયિત થઈ, આવી રીતના હોય પાંચના છેદમાં 0, તો આપણે અવ્યાખ્યાયિત થયું. કેવું કહેવાય? અવ્યાખ્યાયિત. આ પદ અવ્યાખ્યાયિત પદ કહેવાય, એટલે આ સંખ્યા સમય સંખ્યા કહેવાય નહીં. એટલે કે ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં, તથા આર ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકે. એટલે આ જે આર છે, આ પાંચ છે, તો પાંચ ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. કઈ રીતના? પાંચના છેદમાં ક્યુ, એક પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. તો આર ને સમય સંખ્યા કહે છે, અને સમય સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ ઘણી બધી સમય સંખ્યાઓ છે, એટલે એ સમય સંખ્યાઓ આપણે કોઈ પણ સમય સંખ્યા લઈને આપણે એનું ઉદાહરણ લઈ શકીએ છીએ. તમે લખી શકો કોઈ પણ સમય સંખ્યા, કે 5 છે 11 છે, -1 છે, -9 છે, -5 ના છેદમાં 2 છે, 11 ના છેદમાં 2 છે. આ બધી કેવી કહેવાય? સમય સંખ્યાઓ જ કહેવામાં આવે છે. એટલે તમને જે મન પડે તમે તમારી રીતે થોડા ઘણા ઉદાહરણ આપી દો અને આટલું લખી લો, પછી આપણે આગળની ચર્ચા કરી. પેલા આ લખી લે, પછી આપણે આગળની બીજી ચર્ચાઓ કરી સમય સંખ્યાઓ.
ચાલો હવે આપણે આગળ બીજી ચર્ચા કરી. ચેપ્ટરમાં આપણે જે તે સુધી ચાર ટોપિક જોયા. પેલું જોયું પ્રાકૃતિક સંખ્યાઓ, પછી જોયું પૂર્ણાંક સંખ્યાઓ, પછી જોયું પૂર્ણાંક સંખ્યાઓ અને પછી જોયું સમય સંખ્યાઓ. હવે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ, બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ, બે સમય સંખ્યા આપેલી હોય એ બે સંખ્યા વચ્ચેની આપણે ગમે તેટલી સમય સંખ્યા શોધવાની કે તો આપણે એ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકીએ. ત્રણ રીતે આપણે એ સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. તો હું તમને અત્યારે ત્રણે ત્રણ રીત કરાવું છું, પછી તમને જે યોગ્ય લાગે એ રીત વચ્ચે વડે તમે સમય સંખ્યાઓ શોધી શકો. જો તમને કીધું ન હોય રકમમાં કે તમે આ જ રસ્તોનો ઉપયોગ કરી તમે સમય સંખ્યા શોધો, તો જો કીધું હોય તો એ રીતે શોધો, નકર ન કીધું તો તમે ગમે તે ત્રણ માંથી, હું તમે ત્રણેય રીત કહું, ત્રણ માંથી કોઈ પણ રીતે તમે સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. તો સૌથી પહેલી રીત કે બે સમય સંખ્યા આપી હોય એ અને બી વચ્ચેની સમય સંખ્યાઓ, એ અને બી વચ્ચેની સમય સંખ્યા શોધી હોય તો શું કરવાનું? પેલી રીત, જે બે સંખ્યા આપ્યું એ બે નો સરવાળો કરવાનો, એના ભાંગા બે, એટલે આ એક સમય સંખ્યા તમને મળી જાય. એ બે નો સરવાળો કરી અને ભાંગા બે કરો એટલે આ જે સંખ્યા મળે એ આ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા થઈ, એ અને બી વચ્ચેની સમય સંખ્યા થઈ, એ અને બી વચ્ચેની સમય સંખ્યાઓ રહેલી હોય. હવે શું કરવાનું? જે સમય સંખ્યા મળી હોય એ સમય સંખ્યા અને આ બે માંથી બીજી ગમે તે સંખ્યા ઉપાડી લેવાની, એ બી વચ્ચે સરવાળો કરવાનો, એટલે કે આ સમય સંખ્યા અને જે આપણને આજી જે સમય સંખ્યા મળી આ બે સમય સંખ્યા વચ્ચે સરવાળો કરવાનો, એના ભાંગા બે, એટલે આપણે બીજી સમય સંખ્યા મળે. એવી જ રીતે આવા જે સમય સંખ્યા મળે એ સંખ્યાનો પાછો આ સંખ્યાને તમે સરવાળો કરો એટલે ત્રીજી સમય સંખ્યા મળે. પડી ખબર? કેવી રીતે? તો હું તમને ઉદાહરણ દઈ સમજાવું. ખાસ જોજો, બે સમય સંખ્યા વચ્ચે સમય સંખ્યા શોધવા માટેની આ રહી પહેલી રીત કે જે બે સમય સંખ્યા આપ્યું એ બે નો સરવાળો ભાંગ્યા બે, જે સમય સંખ્યા આવે એ સમય સંખ્યા અને આ જે બે સમય સંખ્યા એમાંથી કોઈ પણ સંખ્યા લેવાની એનો સરવાળો ભાંગ્યા બે, પછી એમાં જે જવાબ આવે એ અને આ બે માંથી વધી કોઈ લેવાની એનો સરવાળો ભાંગ્યા બે. એટલે કે તમને ઉદાહરણ તરીકે આપું, આપણે ઉદાહરણ ચાર અને છ વચ્ચેની સમય સંખ્યા શોધીએ તો શું કરવાનું? આ બે સંખ્યાનો સરવાળો, ચાર વત્તા છ ભાંગ્યા બે, દસ ના છેદમાં બે, પાંચ આવ્યા. પાંચે ચાર અને છ ની વચ્ચેની સંખ્યા કહેવાય, જોઈ લો. પાંચે ચાર અને વચ્ચેની એક સમય સંખ્યા મળી, બીજી સમય સંખ્યા શોધવા માટે શું કરવાનું? આ અને આ બે માંથી કોઈ પણ લઈ લો, તમને યોગ્ય લાગે હું આ પાંચ ચાર લઈ લો, એટલે એ બે નો સરવાળો ભાંગ્યા બે, પાંચ ને ચાર નવ ના છેદમાં બે, નવ ના છેદમાં બે એટલે ચાર પોઈન્ટ પાંચ થાય, સાડા ચાર થાય, બધાને ખબર. નવ ના છેદમાં બે એટલે ચાર પોઈન્ટ પાંચ, નો આવડે તો ભાગાકાર કરી નાખવાનો, ચાર દુ આઠ, એક ભાગનો એટલે ભાગમાં પડી શૂન્ય, અહીંયા પોઈન્ટ, ચાર પંચા દસ, ચાર પોઈન્ટ પાંચ. હવે શું કરવાની? આ બીજી સમય સંખ્યા મળી એ અને આ બે માંથી આપવાથી તમે કોઈ પણ લઈ શકો. હું મારી પાસે ચાર લો, ચાર વત્તા ચાર પોઈન્ટ પાંચ ભાંગ્યા બે, ચાર અને ચાર પોઈન્ટ પાંચ થાય આઠ પોઈન્ટ પાંચ ભાંગ્યા બે, આઠ પોઈન્ટ પાંચ ભાંગ્યા બે થાય એટલે કેટલા થાય? તો ચાર પોઈન્ટ પચીસ. આ ત્રીજી સમય સંખ્યા મેળવી. વળી એમાંથી વાત ચોથી સમય સંખ્યા શોધી હોય તો આ અને વળી આ બેનો અથવા આ બેનો તમે સરવાળો કરો તોય ચાલે, અથવા આ બેનો સરવાળો કરો તોય ચાલે. એટલે કે શું કરવાનું? સમય સંખ્યા શોધવા માટે જે બે સમય સંખ્યા હોય એ બે સરવાળો ભાંગ્યા બે, એટલે એક સમય સંખ્યા મળે, વળી જે બે સમય સંખ્યા હોય એનો સરવાળો ભાંગ્યા બે,
વરી બીજી મળે એવી રીતના જી મળે એમ એનો વરીને આ બે માંથી કોઈ અરે ચડો કરે એના ભયંગા બે એટલે વરી ત્રીજી એવી રીતના તમને જેટલી સમય સંખ્યા કીધી એ તેટલી સમય સંખ્યા તમે શોધી શકો પડી ખબર આ એક પેલી આ એક લખી નાખો પછી આપણે આગળ ચર્ચા કરી આપણે જોઈ પહેલી રીત પછી બીજી રીત અને ત્રીજી રીત આના પછી નેક્સ્ટ લેક્ચરમાં જોશું પછી આપણે સવધીના દાખલા જોશું સાવ સહેલી રીતના આ બધા દાખલા છે એટલે આ વસ્તુ તમને આવડી જાય એટલે તમને સ્વધી એક પોઈન્ટ એક કાંઈ નથી પછી આપણને સાવ સહેલું છે પછી આપણને આવડી જાય એટલે આટલી વસ્તુ આવડી જાય આ પહેલી રીત બધી રીત સાવ સાદી ને સિમ્પલ રીત છે એટલે આ લખી નાખો પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરીશું